ધોરણ 12 સાયન્સ સ્વાધ્યાય 1 સંબંધ અને વિધેયના પાઠ 17માં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય 1.4ના દાખલા નંબર 11-13 અને સ્વાધ્યાય 1ના દાખલા નંબર 1-3નો અભ્યાસ કરીશું। સ્વાધ્યાય 1.4 એક્ઝામ્પલ નંબર 11। ધારો કે A ઇક્વલ ટુ N ક્રોસ N પ્રાકૃતિક સંખ્યાઓની ક્રમિક જોડ છે અને એ પર દ્વિક્રિયા સ્ટાર એ બી ક્રમિક જોડ સ્ટાર સી ડી ક્રમિક જોડ બરાબર એ વત્તા સી બી વત્તા ડી એટલે કે પહેલી ક્રમિક જોડનો પહેલો ઘટક અને બીજી ક્રમિક જોડના પહેલા ઘટકનો સરવાળો અને બીજી પહેલી ક્રમિક જોડનો બીજો ઘટક અને બીજી ક્રમિક જોડનો બીજો ઘટક એનો સરવાળો દ્વારા વ્યાખ્યાયિત છે। સાબિત કરો કે સ્ટાર સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન કરે છે। જો સ્ટાર માટે એમાં કોઈ એકમ ઘટક હોય તો તે શોધો। એટલે અહીંયા મિત્રો આપણે સમક્રમી ચેક કરવાનું છે, બીજા જૂથના નિયમ ચેક કરવાનું છે અને ત્રીજું એકમ ઘટકનું અસ્તિત્વ છે કે નહીં એ ચેક કરવાનું છે। તો સૌથી પહેલા આપણે સમક્રમી માટેની વાત કરીએ તો એ બી સ્ટાર સી ડી બે બિંદુઓ છે તો પહેલા ઘટકના પહેલા બેનો સરવાળો એ વત્તા સી બીજા ઘટકનો સરવાળો બી વત્તા ડી। હવે બે સરવાળો હોય તો એને ગમે તે ક્રમમાં કરો, સરવાળાનો જવાબમાં ફરક પડે નહીં। એટલે એ વત્તા સી ની જગ્યાએ સી વત્તા એક લખી શકાય, બી વત્તા ડી ની જગ્યાએ ડી વત્તા બી લખી શકાય, તો સી ડી સ્ટાર એ બી થશે કારણ કે સી અને એનો સરવાળો છે એટલે પહેલો ઘટક એટલે એનો પહેલો ઘટક સી જ હશે અને બીજી ક્રમિક જોડનો પહેલો ઘટક એ જ હશે, બીજો ઘટક આનો ડી હશે આનો બી હશે, તો સી ડી સ્ટાર એ બી લખી શકીએ। જેથી એ બી સ્ટાર સી ડી બરાબર સી ડી સ્ટાર એ બી લખી શકાય, જેથી સ્ટાર સમક્રમી છે। જૂથના નિયમ માટે એ બી સ્ટાર સી ડી સ્ટાર ઈ એફ આપણે લઈએ ત્રીજો ઘટક તરીકે, તો પેલા બે ઘટકનો સરવાળો એટલે એસી અને બી ડી થશે સ્ટાર ઈ એફ। હવે સ્ટાર ઈ એફ સાથે પ્રક્રિયા કરી તો પેલો ઘટકનો સરવાળો થાય તો એસી નો ઈ સાથે સરવાળો થશે, બી વત્તા ડી નો એફ સાથે સરવાળો થશે, એટલે આનો જે જવાબ આપણને આવશે એ વત્તા સી વત્તા એફ ઈ અને બી વત્તા ડી વત્તા એફ, આને પરિણામ આપણે અહીંયા રાખીએ। હવે જૂથ બદલીએ તો બીજા ઘટક અને ત્રીજા ઘટકનું જૂથ આપણે બનાવીએ તો એ બી સ્ટાર સી ડી સ્ટાર ઈ એફ માં બીજા અને ત્રીજા ઘટકનું જૂથ બનાવીએ તો પહેલી એની પ્રક્રિયા થશે એટલે સી અને ઈ નો સરવાળો ડી અને એફ નો સરવાળો થશે। સ્ટાર એટલે પ્રક્રિયા છે એટલે પહેલા ઘટકનો પહેલા ઘટક એટલે સરવાળો એટલે એ વત્તા સી વત્તા ઈ, બીજા ઘટકનો બીજા ઘટક એટલે સરવાળો એટલે બી વત્તા ડી વત્તા એફ થશે। બે ના જવાબો તમે ચેક કરો તો સમાન મળે છે, તેથી એ બી સ્ટાર સી ડી સ્ટાર ઈ એફ બરાબર એ બી સ્ટાર સી ડી સ્ટાર ઈ એફ, તેથી સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે। એકમ ઘટક માટેની આપણે વાત કરીએ તો એકમ ઘટક માટે ધારો કે ઈ વન ઈ ટુ એ સ્ટાર માટે એકમ ઘટક છે, તો એકમ ઘટક માટેના નિયમ પ્રમાણે આપણે સૂત્ર જાણીએ છીએ એ બી કોઈ એક હું ક્રમિક જોડ લઉં એનું ઈ વન અને ઈ ટુ એકમ ઘટક આ હું પ્રક્રિયા કરું તો મને જવાબ પાછો એ બી મળવો જોઈએ। હવે અહીંયા પેલા બે ઘટકનો સરવાળો થશે એ અને ઈ નો સરવાળો, એ વત્તા ઈ વન અને બી વત્તા ઈ ટુ નો સરવાળો બરાબર એ બી। હવે આ બે ક્રમિક જોડ સમાન ક્યારે હોય કે જ્યારે એનો એક્સિયમ એટલે સરખો હોય અને વાયામ છે એ વાયામ સાથે સરખો હોય, એટલે આપણે બે જુદા પાડીએ એ વત્તા ઈ વન બરાબર એ થશે અને બી વત્તા ઈ ટુ બરાબર બી થશે, તો આપણે એમ કહી શકીએ કે એ વત્તા ઈ વન બરાબર એ તો એ આ બાજુ જાય એટલે માઇનસ એ થઈ જાય, એ માઇનસ એ એટલે ઝીરો તો ઈ વન બરાબર ઝીરો મળ્યું, બી વત્તા ઈ ટુ બરાબર બી તો બી આ બાજુ જાય એટલે માઇનસ બી થાય એટલે બી માઇનસ બી એટલે ઝીરો તો ઈ ટુ બરાબર ઝીરો, તો ઈ વન અને ઈ ટુ બરાબર આપણે શું મળ્યા ઝીરો ઝીરો, પણ આપણે ગણ એમાંથી કેવા ઘટકો લેવાના છે એન ક્રોસ એન અને એન ગણમાં ઝીરો ન હોય, તેથી આપણે કહેવાય ઝીરો ઝીરો ડઝ નોટ બિલોંગ ટુ એન ક્રોસ એન, એમાં ઝીરો આવી શકે નહીં કારણ કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે, તેથી સ્ટાર માટે એકમ ઘટકનું અસ્તિત્વ નથી। એના પછીના એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ। એક્ઝામ્પલ નંબર 12। નીચે આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો, તમારા જવાબની યથાર્થતા ચકાસો। પેલો એમાં છે ગણ એન પરની કોઈ પણ દ્વિક્રિયા સ્ટાર માટે એ સ્ટાર એ બરાબર એ ઓલ એ બિલોંગ્સ ટુ એન, એ સ્ટાર આપેલ વિધાન અસત્ય છે, આપેલું વિધાન કેવું છે અસત્ય છે, શા માટે અસત્ય છે કારણ કે દ્વિક્રિયા સ્ટારે બે ઘટકો
બે ઘટકો એ અને બી વચ્ચેથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કોઈ પણ દીકરાને એ સ્ટાર બી વડે વ્યાખ્યાયિત કરાય. અહીં એક જ ઘટક એ માટે એ સ્ટાર એ બરાબર એ આપેલું છે જે રકમમાં છે. એ સ્ટાર એ બરાબર અહીં બે ઘટકો નથી, એ અને બી બે ઘટકો માટે જ દીકરી વ્યાખ્યાયિત થાય છે, આપેલ છે. તેથી આપેલ વિધાન અસત્ય છે. અહીં આ કીધે એ સ્ટાર બી બરાબર એ લખ્યું તો હાલે, પણ એ સ્ટાર એ લખ્યું છે. એક જ ઘટક ની વાત કરી છે. દ્વિક્રિયા દ્વિક એટલે કે બે વસ્તુઓ છે એની વચ્ચેની ક્રિયા છે. અહીં એ પોતાને પોતાને ક્રિયા છે માટે વિધાન અસત્ય છે. જો સ્ટાર એન પર સમક્રમી દ્વિક્રિયા હોય તો એન ઉપર સ્ટાર છે એ કેવી છે, સમક્રમી છે, એવું રકમ આપેલું છે. હવે એ સ્ટાર બી સ્ટાર સી બરાબર સી સ્ટાર બી સ્ટાર એ થાય છે કે નહીં એ ચેક કરવાનું છે. આપેલ વિધાન સત્ય છે. શું કામ સત્ય છે એની વાત કરશું હમણાં. ધારો કે કારણ કે સ્ટાર એ દ્વિક્રિયા સમક્રમી છે તેથી બી સ્ટાર સી હોય તો સી સ્ટાર બી આપણે લખી શકીએ, જાણીએ છીએ. સૌથી પહેલા આપણે ડાબી બાજુ લખશું એ સ્ટાર બી સ્ટાર સી. એટલે બી સ્ટાર સી છે તો આપણે શું લખી શકાય, સમક્રમી હોય તો સી સ્ટાર બી લખી શકાય. હવે અહીંયા બે ઘટકો વચ્ચે દ્વિક્રિયા થાય છે તો આ સમક્રમી હોય તો આ ઘટક આગળ અને આ ઘટક પાછળ સમક્રમીમાં ઉલટાવી શકીએ સભ્યો. એટલે સી સ્ટાર હું બી લખી શકું સ્ટાર એ, તો એ સ્ટાર બી સ્ટાર સી બરાબર સી સ્ટાર બી સ્ટાર એ થયું, જે આપણે એ રકમ આપેલું છે. માટે આપેલું વિધાન કેવું થશે, સત્ય છે. ચલો એના પછીનો સ્વાધ્યાય 1.4 અને એનો છેલ્લો દાખલો આ તમારો છે. સ્વાધ્યાય 1.4 અહીં પૂરું થશે. સ્વાધ્યાય 13 માં તમને વિકલ્પો આપ્યા છે અને એમાં કયો વિકલ્પ સાચો છે ચેક કરવા માટે એ સ્ટાર બી બરાબર એ નો ઘન વત્તા બી નો ઘન દ્વારા વ્યાખ્યાયિત એન પરની દ્વિક્રિયા સ્ટાર નો વિચાર કરો. તો અહીંયા દ્વિક્રિયા એ સ્ટાર બી બરાબર એ ઘન વત્તા બી ઘન આપ્યું છે મિત્રો. તો તમારે ચેક એ કરવાનું છે જૂથના નિયમ ઉપર અનુસરે છે કે સમક્રમી છે. તો અહીં બે વસ્તુ ચેક કરવાનું, જૂથ અને સમક્રમી. બધા વિકલ્પોમાં સમક્રમી અને જૂથની વાત કરી, જૂથ સમક્રમી અને જૂથ એટલે બે નિયમો આપણે ચેક કરવાના છે. સમક્રમી છે કે જૂથના નિયમનું પાલન કરે છે, એ નિયમના આધારે આપણે એ બી સી વિકલ્પમાંથી એથી લઈને ડી વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો છે. પેલા સમક્રમી માટે ચેક કરીએ તો એ સ્ટાર બી બરાબર રકમ પ્રમાણે શું કીધું છે, પ્રથમ ઘટકનો ઘન વત્તા બીજા ઘટકનો ઘન, બે ઘનનો સરવાળો હોય કોઈ પણ ક્રમમાં કરો જવાબ સરખો જ રહે તો બી ઘન વત્તા એ ઘન લખી શકાય. તો આપણે બી સ્ટાર એ લખી શકીએ, તો એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ થાય તો સ્ટાર સમક્રમી છે, બરાબર છે. તો આપણે એમ કહી શકીએ સમક્રમી નથી, એ નિયમ અહીંયા શું થશે, ખોટો થઈ જાય. જૂથના નિયમની આપણે વાત કરીએ તો હું ત્રણ ઘટક 1, 2 અને 3 બિલોંગ ટુ એન માટે હું લઉં તો પ્રથમ હું બીજા અને ત્રીજા નું જૂથ બનાવું તો એ 1*2*3 બરાબર 1 પેલા કાઉન્સનું સાદુરૂપ આવે તો 2^3 થશે. 2^3 2^3 એટલે 8 અને 3^27 8 અને 27 નો સરવાળો થાય 35. 1*35 એટલે 1^3 1^3 એટલે 1 થશે. 35^3 એટલે 42875 થશે. એમાં 1 ઉમેરો એટલે 42876 થશે. હવે 1*2*3 પેલા અને બીજા ઘટકને જૂથમાં રાખું તો 1^3 2^3 1^3 એટલે 1 થશે, 2^3 એટલે 8 થશે, 1 અને 8 એટલે 9 થશે. 9^3 એટલે સ્ટાર પ્રક્રિયા કરવાની થશે. તો 3^3 3^3 9^3 3^3 9^3 એટલે 729 અને 3^3 એટલે 27 બેનો સરવાળો 756 થશે. તો અહીંયા તમે મિત્રો જુઓ છો એ રીતે બેના જવાબ સરખા નથી તો 1*2*3 ઇઝ નોટ ઇક્વલ 1*2*3 તેથી સ્ટાર જૂથના નિયમનું પાલન કરતું નથી. એટલે સમક્રમી તો છે પણ જૂથના નિયમનું પાલન કરતું નથી, એવો વિકલ્પ આપણી માં છે. સ્ટાર સમક્રમી છે પરંતુ જૂથના નિયમને અનુસરતો નથી તો વિકલ્પ બી આપણો કેવો થશે, સાચો. તો આ વિકલ્પ બી આપણે સાચો થાય. અહીં આપણો સ્વાધ્યાય 1.4 પૂરું થાય છે. હવે મેઇન સ્વાધ્યાય 1 તરફ આપણે આગળ વધીએ તો સ્વાધ્યાય 1 નો પહેલો એક્ઝામ્પલ એફ આર થી આર f(x) બરાબર 10x + 7 દ્વારા વ્યાખ્યાયિત છે એવું વિધેય જી આર થી આર શોધો. આપણે જી શું કરવાનું છે, શોધવાનું છે કે જેથી જીઓ એફ બરાબર એફઓ જી બરાબર આઈઆર. આઈઆર એટલે મિત્રો તમે હવે જાણો છો તદે વિધેય તરીકે આપણે ઓળખતા હતા, એટલે જવાબ જેનો એક્સ આવે ને તદે વિધેય આપણે કહીએ છીએ. આ દાખલો તમને એમસીક્યુ માં પૂછી શકાય તેવો દાખલો છે, એમસીક્યુ માં પૂછાય તેવો આઈએમપી દાખલો છે. ખાસ આની પ્રેક્ટિસ કરવી. આ આન્સર જોઈએ આપણે. એફ આર થી આર વિધેય છે, ફંક્શન ની વ્યાખ્યા કેવી રીતે કરેલું છે તો ફંક્શન ની એવી રીતે વ્યાખ્યાયિત કરેલું છે જે અંદર ફંક્શન ની અંદર ચલ છે એ ચલ ને 10 વડે ગુણી તેમાં 7 ઉમેરવા, એટલે 10x + 7 જી વિધેય આર થી આર આપણે મેળવવું છે.
હવે તમને આ બે શરતોમાંથી કોઈ પણ શરતનો ઉપયોગ કરી શકો. હું છેલ્લી બે શરતનો ઉપયોગ કરું, FOG બરાબર R લઉં છું. FOG બરાબર R, બે તરફ હું XX ઉમેરું તો FOG ઓફ X બરાબર IR ઓફ X. આ તદેય વિધેય છે એટલે IR ઓફ X ને ખાલી હું X લખી શકું, જવાબ X આવતો એને જ આપણે તદેય વિધેય કહીએ છીએ. અને બીજી રીતે લખી શકે F ઓફ G ઓફ X બરાબર X. હવે અહીંયા ચલ તરીકે G ઓફ X વિધેય આપ્યું છે, ફંક્શન F લાગુ પાડીએ તો શું થશે? તો ફંક્શન એફ એમ કે છે અંદર જે કંઈ પણ આપેલું છે એને 10 વડે ગુણી 7 ઉમેરવા, તો અહીંયા શું આપેલું છે? જી એક્સ આપેલું છે, તો જી એક્સ ને 10 વડે ગુણી એમાં 7 ઉમેરા છે. હવે પ્લસ 7 ને આ બાજુ લઈ જાઓ એટલે માઇનસ 7 થશે. આપણે જી ઓફ એક્સ જોતું છે એટલે 10 એટલે ગુણાકારમાં છે એટલે છેદમાં જશે, તો જી ઓફ એક્સ બરાબર શું મળશે? એક્સ માઇનસ 7 છેદમાં 10. તો આપણો જવાબ થયો. બીજું જે વિધેય આપણે મેળવવાનું હતું મળી ગયું છે. આ એમસીક્યુ ટાઈપના પ્રશ્નમાં પૂછાય તો તમને આવડવું જરૂરી છે. ચલો આ પણ એમસીક્યુ ટાઈપના જ પ્રશ્નમાં છે અને આ પણ આઈએમપી જ દાખલો છે. બીજો દાખલો અને પછી આપણે જોશું, પહેલા પ્રથમ ત્રીજો દાખલો જોઈ લઈએ. જો એફ આર થી આર ને એફ ઓફ એક્સ શું કહે છે? જે અંદર ચલ છે પ્રથમ વાર એનો વર્ગ કરવો, બીજી વાર એને માઇનસ 3 વડે ગુણવા અને પછી એમાં બે ઉમેરવાની પ્રક્રિયા કહે છે. દ્વારા વ્યાખ્યાયિત વિધેય હોય તો એફ ઓ એફ ઓ એક્સ શોધો. આવો દાખલો બોર્ડમાં એક પૂછાઈ ગયો છે એમસીક્યુમાં. ચલો આ દાખલો જોઈએ. એફ આર થી આર છે, એફ ઓફ એક્સ બાય એક્સ વર્ગ માઇનસ 3x પ્લસ 2 છે. એફ ઓફ એફ ઓફ એક્સ એટલે શું? તો પહેલા આપણે એફ ઓફ એક્સ ની કિંમત એફ ની ચલ તરીકે મૂકીએ તો એફ ઓફ એક્સ વર્ગ માઇનસ 3x પ્લસ 2 રકમ આપ્યું છે. હવે આ એફ શું કહે છે? અંદર જે કંઈ પણ રકમ આપેલી છે એ રકમનો પહેલા વર્ગ થાય, પછી એ જ રકમને માઇનસ 3 વડે ગુણાય ને પછી 2 ઉમેરાય. હવે એક્સ ઘન માઇનસ 3x પ્લસ 2 એનો વર્ગ, એનું સાદરૂપ દેતા આપણને મિત્રો આવડે છે, આપણે સૂત્ર શીખી ગયા એ વત્તા બી વત્તા સી એનો કાઉન્ટ ઉપર વર્ગ હોય તો એનું સાદરૂપ શું થશે? તો પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું પદ વત્તા 2 ગુણ્યા પહેલું ત્રીજું પદ, આ એનું સાદરૂપ થાય. તો આપણે પહેલા ખાલી આટલા પદનું સાદરૂપ જોઈએ. તો એક્સ વર્ગ એ પહેલું પદ છે, એક્સ વર્ગ નો વર્ગ માઇનસ 3x છે બીજું પદ છે, માઇનસ 3x નો વર્ગ 2 છે એનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ એટલે કે એક્સ વર્ગ, અને બીજું પદ એટલે માઇનસ 3x વત્તા 2 ગુણ્યા બીજું પદ એટલે માઇનસ 3x અને ત્રીજું પદ એટલે 2 વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ એટલે એક્સ વર્ગ અને વત્તા ઇન્ટુ ત્રીજા પદ અને માઇનસ 3 એ અંદર છે, અંદર ગુણ છે. માઇનસ 3 ગુણ્યા એક્સ વર્ગ એટલે શું થશે? માઇનસ 3x વર્ગ. માઇનસ 3 ગુણ્યા માઇનસ 3x એટલે શું થશે? માઇનસ માઇનસ એટલે પ્લસ, 3 ગુણ્યા 3 એટલે 9 અને x થશે. માઇનસ 3 ગુણ્યા 2 એટલે કેટલા થશે? માઇનસ 6 અને વત્તા 2 તો હતા. હવે સાદરૂપ આપીએ, ઘાતની ઘાતનો ગુણાકાર થાય, એક્સ વર્ગ નો વર્ગ એટલે એક્સ ની 4 ઘાત, માઇનસ 3 એનો વર્ગ એટલે પ્લસ 9 થઈ જશે અને એક્સ નો વર્ગ થશે, 2 નો વર્ગ એટલે 4 થશે. અહીંયા આંકડાઓ જે છે માઇનસ 3 ગુણ્યા 2 એટલે ગુણાકાર થશે માઇનસ 6, એક્સ વર્ગ ગુણ્યા એક્સ એટલે એક્સ નો ઘન થશે. એ રીતે આગળ વધતા 2 ગુણ્યા માઇનસ 3 એટલે માઇનસ 6, માઇનસ ગુણ્યા 2 એટલે માઇનસ 12 અને એક્સ છે એટલે માઇનસ 12 એક્સ, 2 ગુણ્યા 2 એટલે 4 અને એક્સ નો વર્ગ છે એટલે પ્લસ 4 એક્સ વર્ગ, માઇનસ 3 એક્સ નો વર્ગ રહેશે, માઇનસ 9 એક્સ રહેશે અને માઇનસ 6 વત્તા 2 એટલે માઇનસ 4 રહેશે. હવે એક્સ ની 4 ઘાત ઉતરતા ક્રમમાં આપણે લખતા જશું, એક્સ ની 4 ઘાત એમનો રહેશે, બીજી કોઈ ની 4 ઘાત વાળો પદ નથી. હવે એક્સ ના ઘન વાળું પદ આપણે ગોતીએ તો માઇનસ એક્સ ના 6 એક્સ નો ઘન એક જ પદ છે એટલે માઇનસ 6 એક્સ નો ઘન રહેશે. એક્સ ના વર્ગ વાળું પદ આપણે ગોતીએ તો 9 એક્સ નો વર્ગ છે, એ ઉપરાંત 4 એક્સ નો વર્ગ છે અને માઇનસ 3 એક્સ નો વર્ગ એટલે 4 એક્સ ના વર્ગમાં માઇનસ 3 એક્સ નો વર્ગ એટલે પ્લસ એક્સ વર્ગ વધશે અને 9 એક્સ વર્ગ એમાં ઉમેરીએ એક વાર એક્સ નો વર્ગ એટલે 10 એક્સ વર્ગ થશે એટલે પ્લસ 10 એક્સ વર્ગ અને માઇનસ 12 એક્સ છે અને પ્લસ 9 એક્સ છે, માઇનસ 12 એક્સ અને પ્લસ 9 એક્સ નો સરવાળો એટલે માઇનસ 3 એક્સ થશે. તો આપણે આપણું વિધેય મેળ્યું એફ ઓફ એક્સ બરાબર શું થાય? તો એફ ઓફ એક્સ બરાબર આ રકમ મળશે. અને ખાસ પ્રેક્ટિસ તમારે કરવાની છે અને આ સૂત્ર સાદરૂપનું યાદ રાખવાનું છે. ધારો કે ડબલ્યુ એ પૂર્ણ સંખ્યાઓનો ગણ છે, એફ ડબલ્યુ થી ડબલ્યુ એન અયુગ્મ માટે એફ ઓફ એન બરાબર એન માઇનસ 1 દ્વારા વ્યાખ્યાયિત છે અને એન યુગ્મ માટે એફ ઓફ એન બરાબર એન પ્લસ 1 દ્વારા વ્યાખ્યાયિત કરેલ છે. સાબિત કરો કે એફ એ વ્યસ્ત સંપન્ન છે અને એફ નો વ્યસ્ત શોધો. તો અહીંયા આપણે વાત કરવાની છે વ્યસ્ત સંપન્ન ક્યારે થાય? જ્યારે વિધેય એક એક અને વ્યાપ્ત બંને હોય તો જે વ્યસ્ત સંપન્ન છે, પછી જ આપણે વ્યસ્તની વાત કરી શકીએ. ફંક્શન એફ ડબલ્યુ થી ડબલ્યુ વ્યાખ્યાયિત કરેલું છે, જેમાં એન અયુગ્મ એટલે કે એકી સંખ્યા હોય તો એન માઇનસ 1 એટલે એક ઘટક ઘટાડવાનો છે અને એન યુગ્મ હોય તો એફ ઓફ એન બરાબર એન પ્લસ 1 લેવાનું છે. આ રીતે દર્શાવેલ વિધેયને આપણે બીજી રીતે દર્શાવી શકીએ. જવાબમાં એફ ડબલ્યુ થી ડબલ્યુ એફ ઓફ એન બરાબર
एन माइनस वन जयरे एन अयुग्म हो अयुग्म एक ही संख्या हो घटाड़ो एन युग्म हो एक वधारवानो छे। आज रकम ने अपने आ रीते दर्शाई सकिए। अहीं डब्ल्यू ए पूर्ण संख्याओं गण आपेलो छे। पूर्ण संख्या एटले मित्रों आपणे जाणीए छीए प्राकृतिक संख्या में जीरो उमेरता पूर्ण संख्या गण मळे जेमां घटको जीरो एक बे त्रण चार अने पांच आवी रीते आगळ वधता जाय छे। आ दाखलो थोड़ो केवो टिपिकल छे परीक्षानी दृष्टि चार मां पूछी शकाय तेवो छे अने आईएमपी छे माटे आनी खास प्रेक्टिस तमारे करवानी छे। आ प्रथम वक्त आ रीतनो दाखलो तमारी समक्ष रजू थशे। तो सौथी पहेला व्यस्त संपन्न साबित करवा माटेनी पहेली रीत छे एक एक विधेय साबित करूं पछी आपणे व्याप्त विधेय साबित करीने बतावशुं तो जे व्यस्त संपन्न साबित करी शकाय। हवे एक एक विधेय बतावा माटे आपणे चार विकल्पो लेवा पड़शे। खास करीने तमारे हित याद राखवानी युग्म अने अयुग्म आवी रीते बे संख्याओ आपेली होय त्यारे आपणे चार विकल्पो बनशे मित्रों जेमां विकल्प एक तरीके बे चल जे आपणे लेता हता एक्स वन अने एक्स टू ए बंने चल आपणे विचारीए के बंने युग्म छे एटले के बेकीय संख्याओ छे। फंक्शन की अंदर युग्म संख्या हो त्यारे आपणे मित्रों जाणीए छीए एमां एक उमेरवानो थशे तो आपणे धारीए के एफ ऑफ एक्स वन बराबर एफ ऑफ एक्स टू छे एटले के बे विधेय समान छे। तो विधेय नी अंदर नो चल शुं कहे छे युग्म संख्या होय तो एक उमेरवानो छे एटले एफ ऑफ एक्स वन बराबर शुं थशे एक्स वन प्लस वन अने एफ ऑफ एक्स टू बराबर एक्स टू प्लस वन प्लस वन चार बाजू एटले माइनस वन थशे वन माइनस वन एटले बे नो लोप थशे एक्स वन बराबर एफ टू थशे। हाँ एफ एक एक विधेय छे कारण के बे विधेय समान त्यारे एना चल समान छे एटले विधेय एक एक छे एने परिणाम नंबर एक कहेशुं। હવે વિકલ્પ બીજો વિચારીએ મિત્રો કે એક્સ વન અને એક્સ ટુ બંને ચલ છે એ અયુગ્મ છે એટલે કે એકી હોય તો શું થાય તો ધારીએ આપણે કે એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ છે બે વિધેય સમાન છે અને અયુગ્મ છે અયુગ્મ હોય તો એમાં ચલમાંથી એક તમારે દૂર કરવો પડે માઇનસ વન લેવું પડે તો એફ ઓફ એક્સ વન ની જગ્યાએ આપણે લખાશે એક્સ વન માઇનસ વન અને એફ ઓફ એક્સ ટુ ની જગ્યાએ લખાશે એક્સ ટુ માઇનસ વન માઇનસ વન આ બાજુ એટલે પ્લસ વન માઇનસ વન પ્લસ વન નો લોપ થશે એક્સ વન બરાબર એક્સ ટુ બે વિધેય સમાન છે ત્યારે બે ચલ સમાન નથી આ તેથી કહી શકાય કે એફ એક એક વિધેય છે એને આપણે પરિણામ નંબર બે કહેશું। વિકલ્પ નંબર ત્રણ મિત્રો પહેલા આપણે બંને ચલ યુગ્મ લીધા પછી આપણે બંને ચલ અયુગ્મ લીધા હવે બે ચલને અલગ અલગ લઈએ તો એક્સ વન ને યુગ્મ તરીકે લઉં છું અને એક્સ ટુ ને અયુગ્મ વિધેય તરીકે લઉં તો એફ ઓફ એક્સ વન યુગ્મ હોવાથી એમાં એક ઉમેરવાનો થશે જે આપણે વ્યાખ્યામાં કીધેલી છે કે યુગ્મ હોય તો એમાં એક ઉમેરવાનો છે અયુગ્મ હોય તો એક બાદ કરવાનો છે એક્સ વન છે એ યુગ્મ છે તેથી એમાં એક ઉમેરવાનો થશે એક્સ વન પ્લસ વન યુગ્મ સંખ્યા છે એમાં એક ઉમેરો એટલે તમારો જવાબ યુગ્મમાં એક ઉમેરતા અયુગ્મ સંખ્યા મળે દાખલા તરીકે યુગ્મ એટલે બે એમાં એક ઉમેરો એટલે ત્રણ એટલે અયુગ્મ સંખ્યા મળી એટલે જવાબ આપણે અયુગ્મ મળશે। એફ ઓફ એક્સ ટુ અયુગ્મ છે તો અયુગ્મ માટેની શરત છે એમાંથી એક દૂર કરવો તો એક્સ ટુ માઇનસ વન થશે અયુગ્મ સંખ્યા છે એમાંથી એક દૂર કરો ત્રણ છે એ અયુગ્મ છે એમાંથી એક દૂર કરો તો બે મેળવો બે યુગ્મ સંખ્યા છે એટલાનો જવાબ કેવો મળ્યો યુગ્મ। આમ મિત્રો એક્સ વન યુગ્મ અને એક્સ ટુ અયુગ્મ છે એટલે કે બે ચલ સમાન નથી એક્સ વન અને એક્સ ટુ સમાન નથી કારણ કે યુગ્મ અને અયુગ્મ બે સંખ્યા સરખી ન હોઈ શકે તો વિધેયના જે જવાબો મળે છે યુગ્મ અને અયુગ્મ તેથી આપણે કહી શકાય બે વિધેય પણ જવાબ પણ એના સરખા નથી એટલે બે ચલ સમાન ન હોય તો વિધેય સમાન ન થયા તેથી કહી શકાય એફ એક એક છે પરિણામ નંબર ત્રણ। આવી જ રીતે ત્રીજા વિકલ્પમાં આપણે એક્સ વન ને યુગ્મ અને એક્સ ટુ ને અયુગ્મ લીધું હતું હવે આને બદલીએ એક્સ વન ને અયુગ્મ લઈએ અને એક્સ ટુ ને યુગ્મ લઈએ તો શું થાય છે એક્સ વન અયુગ્મ હોવાથી એમાંથી એક દૂર કરવાનો થશે એક્સ વન માઇનસ વન અયુગ્મ સંખ્યામાંથી એક દૂર કરતા યુગ્મ સંખ્યા મળશે એક્સ ટુ યુગ્મ છે યુગ્મમાં એક ઉમેરવાનું ફંક્શન કહે છે તો એક્સ ટુ માં એક ઉમેરીએ એક્સ ટુ પ્લસ વન થશે એક્સ ટુ યુગ્મ છે યુગ્મમાં એક ઉમેરી તો જવાબ આપને અયુગ્મ મળશે। આમ બે ચલ યુગ્મ અને અયુગ્મ હોવાથી સમાન નથી બે વિધેયના જવાબ પણ યુગ્મ અને અયુગ્મ હોવાથી બે વિધેય પણ જવાબ સમાન નથી એટલે કહી શકાય કે બે ચલ સમાન નથી ત્યારે બે વિધેય સમાન ન થયા તેથી એફ એક એક છે પરિણામ નંબર ચાર। આમ પરિણામ નંબર એક બે ત્રણ અને ચાર પરથી કહી શકાય કે ચારે વિકલ્પો માટે એફ એક એક વિધેય છે માટે એફ એક એક વિધેય છે। હવે આપણે વ્યાપ્ત વિધેયની ચકાસણી આપણે કરશું। વિધેય એફ નો વિસ્તાર એટલે કે રેન્જ ઓફ એફ એટલે એફ ઓફ ડબલ્યુ જે રકમમાં આપણે કીધેલું છે ડબલ્યુ એટલે પૂર્ણાંક સંખ્યા તો અહીંયા શરૂઆત ક્યાંથી થશે એફ ઓફ ઝીરો એફ ઓફ વન એફ ઓફ ટુ એફ ઓફ થ્રી એફ ઓફ ફોર એફ ઓફ ફાઈવ અપ ટુ અપ ટુ ઘણી બધી સંખ્યાઓ આવે એફ ઓફ ઝીરો એટલે કે યુગ્મ સંખ્યા છે ઝીરોને આપણે યુગ્મ કહીએ છીએ યુગ્મ સંખ્યા હોય તો એમાં એક ઉમેરવાનો થશે મિત્રો યાદ રાખજો અને અયુગ્મ સંખ્યા હોય તો એમાંથી બાદ કરવાનું એકી સંખ્યા લ્યો ત્યારે એક બાદ કરો અને બેકી સંખ્યા હોય ત્યારે એક ઉમેરવાનો ઝીરો યુગ્મ કહેવાય એટલે એક ઉમેરાશે એટલે એક થઈ ગયું ઝીરો વત્તા એક એટલે એક એક અયુગ્મ સંખ્યા છે એકમાંથી એક બાદ કરો એટલે ઝીરો થશે બે યુગ્મ સંખ્યા છે એમાં એક ઉમેરવાનો થશે એટલે બે માં એક ઉમેરો એટલે ત્રણ આવશે જવાબ
ત્રણ અયુગ્મ સંખ્યા છે એમાંથી એક બાદ કરો એટલે જવાબ બે આવશે. ચાર છે યુગ્મ સંખ્યા છે એમાં એક ઉમેરો એટલે પાંચ આવશે. પાંચ એ અયુગ્મ સંખ્યા છે એટલે એક બાદ કરો એટલે શું જવાબ આવશે? ચાર. અને ચડતા ક્રમમાં આપણે લખીએ મિત્રો તો પેલા ઝીરો આવશે, પછી એક, પછી બે, પછી ત્રણ, પછી ચાર અને પછી પાંચ. તો ઝીરો, એક, બે, ત્રણ, ચાર અને પાંચ અટકતું જાય છે, જ્યાં આપણે પૂર્ણાંક સંખ્યાનો ગણ કહીએ છીએ. આમ એફ નો એ સહપ્રદેશ છે, એફ ડબલ્યુ થી ડબલ્યુ છે એટલે કે વિસ્તાર અને સહપ્રદેશ સમાન થયા, તેથી આપણે કહી શકાય એફ વ્યાપ્ત વિધેય છે. એફ એક એક અને વ્યાપ્ત વિધેય હોવાથી આપણે કહી શકાય એફ વ્યસ્ત સંપન્ન વિધેય છે, જે આપણે સાબિત કરવાનું હતું મિત્રો. હવે આપણે જાણીએ છીએ એફ વ્યસ્ત સંપન્ન વિધેય છે એટલે કે એફ ઓફ ઝીરો બરાબર વન આપણે જે મળ્યું એટલે કે યુગ્મ સંખ્યા છે એટલે એક ઉમેરાય. એક અયુગ્મ સંખ્યા છે એટલે એક બાદ થાય, એકમાંથી એક બાદ કરો એટલે ઝીરો. બે યુગ્મ સંખ્યા છે એટલે એમાં એક ઉમેરાય એટલે બે માં એક ઉમેરો એટલે ત્રણ. ત્રણ અયુગ્મ સંખ્યા છે એક બાદ કરો, ત્રણ માંથી એક બાદ થાય એટલે બે. ચાર યુગ્મ સંખ્યા છે એક ઉમેરો એટલે પાંચ. પાંચ અયુગ્મ સંખ્યા છે એક બાદ કરો એટલે ચાર. એફ ને જો આ બાજુ લાવો તો એફ ઇન્વર્સ થઈ જાય તો ઝીરો બરાબર એફ ઇન્વર્સ વન થાય. એને ઉલટી રીતે લખવું તો એફ ઇન્વર્સ વન બરાબર ઝીરો. એફ ને આ બાજુ લાવો એફ ઇન્વર્સ ઝીરો બરાબર વન થશે. એફ ઇન્વર્સ ઝીરો બરાબર વન. એફ ને આ બાજુ લાવો એફ ઇન્વર્સ થ્રી બરાબર ટુ થશે. એફ ઇન્વર્સ થ્રી બરાબર ટુ. એફ ને આ બાજુ લાવો એફ ઇન્વર્સ ટુ બરાબર થ્રી થશે. એફ ઇન્વર્સ ટુ બરાબર થ્રી. એફ ને આ બાજુ લઈ આવીએ તો એફ ઇન્વર્સ ફાઈવ બરાબર ફોર. એફ ઇન્વર્સ ફાઈવ બરાબર ફોર. એફ ને આ બાજુ લાવો તો એફ ઇન્વર્સ ફોર બરાબર ફાઈવ. એફ ઇન્વર્સ ફોર બરાબર ફાઈવ થશે. હવે આમાં બધા એક ઈ પદો લે એફ ઇન્વર્સ વન, એફ ઇન્વર્સ થ્રી, એફ ઇન્વર્સ ફાઈવ. તો શું થાય છે જોવો તો એક ઈ સંખ્યામાં વન હોય ત્યારે ઝીરો થઈ ગયું એટલે એક ઘટ્યું. થ્રી હોય ત્યારે બે થયું એટલે એક ઘટ્યું. પાંચ હોય ત્યારે ચાર થયું તો એક ઘટ્યું. તો આપણે પ્રતિ વિધેય માટે શું કહી શકાય? એફ ઇન્વર્સ ઓફ વન. એન જો અયુગ્મ એટલે એક ઈ સંખ્યા હોય તો એન માંથી એક ઘટે છે, જે અંદર ચલ છે એમાંથી એક ઘટાડવાનો જવાબ મળે. યુગ્મ માટે ચેક કરો, ઝીરો હોય ત્યારે વન મળે છે એટલે એક વધે છે. બે હોય ત્યારે ત્રણ મળે છે એટલે કે એક વધે છે. ચાર હોય ત્યારે પાંચ મળે એટલે કે એક વધે છે. તો યુગ્મ સંખ્યા એન બરાબર હોય તો એફ ઓફ એન યુગ્મ હોય તો એન માં એક ઉમેરવાનો થી જવાબ મળે છે. તો આવું જ વિધેય કયું હતું? એફ ઓફ એન, જે આપણી રકમ હતી તે. તો આપણે કહી શકાય એફ ઇન્વર્સ બરાબર એફ એટલે કે એફ વિધેય પોતે પોતાનું વ્યસ્ત વિધેય છે. આજના દિવસ માટે અહીં વિરામ લઈએ, ફરી મળીશું ત્યારે અભ્યાસ આગળ વધારીશું. આવજો.